हेलो मित्रों, मारा किचन में आप सौनु हार्दिक स्वागत करू छू। आज ने अपने रेसिपी छे काठियावाड़ी रींगण नो भरथू, जे हूँ तमने अलग ज रीत थी बतावीश। जो तमे आ रीत थी बनावशो तो तमारू रींगण नो भरथू एकदम टेस्टी अने डिलिशियस बनशे, घरना लोकोने खूब ज भावशे। तो तमे आ रीत थी एकवार जरूर ट्राई करजो अने मने कमेंट करीने जरूर थी जणावजो। अने जो तमने अमारी रेसिपी पसंद आवे तो तमारा फ्रेंड्स अने फेमिली में जरूर थी शेर करजो। अने कमेंट बॉक्स में કહેવાનું ભૂલતા ને કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો ચાલો જોઈ લઈએ। રીંગણનું ભરથું બનાવવા માટે અહીંયા મેં 3 આ રીતની સાઇઝના મેં મોટા રીંગણ લઈ લીધા છે। જો તમારી પાસે આ રીતના અવેલેબલ ન હોય તો તમારે જે મળતા હોય એ લઈ લેવાના છે। અહીંયા મેં આ રીતના રીંગણ લઈ લીધા છે। હવે અહીંયા હું આ રીતે ચપ્પાની મદદથી કાપા પાડી લઈશ। અહીંયા મેં રીંગણના ડીટિયાને અલગ કરી લીધા છે અને માત્ર ઉપરની સાઈડ જ રાખી છે, જેથી કરીને આપણને પકડવામાં આસાની રહે। હવે આ રીતે ચપ્પાની મદદથી આપણે કાપા પાડી લેવાના છે। આવી જ રીતે બધા રીંગણને કાપા પાડી લઈશું અને હું તમને એક સિક્રેટ ટિપ્સ બતાડીશ, જેથી તમારું રીંગણનું ભરથું એકદમ ટેસ્ટી બનશે અને તમે જો આ રીતથી રીંગણ બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે। હવે આ જે કાપા કર્યા છે એની અંદર આપણે એક એક કરીને લસણની કળી ઉમેરી દેવાની છે। જો તમે આ રીતે લસણની કળી ઉમેરીને ભરથાને શેકશો તો એ ભરથું એકદમ ટેસ્ટી બનશે। હવે આવી જ રીતે બધા જે આપણે કાપા પાડ્યા છે એમાં એક એક લસણની કળી ઉમેરી દેવાની છે। હવે અહીંયા મેં 250 ગ્રામ ડુંગળીને સમારીને લઈ લીધી છે, એનો સફેદ ભાગ અને લીલો ભાગ બંને લઈ લીધો છે। હવે આપણે રીંગણાને શેકી લઈશું, જે અહીંયા આપણે કાપાની અંદર લસણ ઉમેરીને બનાવ્યા છે તેનાથી આપણા પડથામાં બહુ જ ટેસ્ટ આવશે। તો આ રીતે તમે કાપાની અંદર લસણ જરૂરથી ઉમેરજો, તેનાથી આપણા રીંગણના પડથામાં ખૂબ જ ટેસ્ટ આવશે। હવે આ રીતની જાળી આવે છે એની મદદથી પણ તમે શેકી શકો છો। અહીંયા હું ડાયરેક્ટ ગેસ ઉપર શેકી રહી છું, જો તમારે જાળી ઉપર શેકવું હોય તો જાળી ઉપર પણ શેકી શકો છો। હવે અહીંયા હું ગેસ ઉપર જ શેકી લઈશ અને બંને ગેસ ઉપર મેં ભરથાને આ રીતે શેકી લીધા છે બધા જ ભરથાને। તમે જોઈ શકો છો કે આ રીતે નરમ થઈ જાય એટલે આપણા ભરથાને લઈ લેવાના છે। હવે આપણા રીંગણ તૈયાર છે, તો હવે આવી જ રીતે કાપા કરીને લીલા મરચાંને પણ શેકી લેવાના છે। તમે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો, જેનાથી આપણા ભરથાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આવી જ રીતે આપણે મરચાંને પણ શેકી લઈશું। હવે આવી જ રીતે પલટાવીને આપણે મરચાંને પણ શેકી લેવાનું છે। અહીંયા મેં 2 મરચાંનો ઉપયોગ કર્યો છે, જો તમને તીખું પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો। હવે આપણા મરચાં સરસ રીતે શેકાઈ ગયા છે તો હું એને કાઢી લઈશ। હવે આપણે પડથાનો વઘાર કરી લઈએ, એના માટે અહીંયા કઢાઈમાં મેં 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે। જો તમારે ઘી કે બટરમાં વઘાર કરવો હોય તો કરી શકો છો। અહીંયા મેં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું ઉમેરી દઈશ। થોડી હિંગ એડ કરી દઈશ અહીંયા અને 1 ચમચી આદો લસણની પેસ્ટ ઉમેરી દઈશ, જેટલું તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। હવે એને સરસ રીતે આપણે સાંતળી લેવાનું છે, થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે આપણા આદુ લસણ સરસ રીતે સંતળાઈ ગયા છે તો ત્યારબાદ આપણે એમાં લીલી ડુંગળી ઉમેરી દઈશું। અહીંયા મેં લીલી ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે, તમને જેટલી પસંદ હોય એ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। અહીંયા મેં 250 ગ્રામ લીધી છે, હવે એને થોડું મિક્સ કરી દઈશું। હવે આપણે જે મરચાં શેક્યા હતા એને મેં કાપીને કટકા કરી લીધા છે, એ એડ કરી દઈશું। ત્યારબાદ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આને। હવે એમાં આપણે 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને ડુંગળીના માપનું અત્યારે આપણે મીઠું લગાવી ઉમેરી દઈશું। અહીંયા હું અત્યારે ડુંગળીના માપનું જ મીઠું ઉમેરી રહી છું, બાકીનું મીઠું આપણે બાદમાં ઉમેરીશું। આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું, ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકીને આપણે 3-4 મિનિટ માટે થવા દઈશું। ત્યારબાદ આપણે જોઈ લઈશું તો આપણી ડુંગળી એકદમ તૈયાર થઈ જઈ હશે। આપણે ડુંગળી એકદમ તૈયાર થઈ ગઈ છે તો એમાં આપણે 1 ટમેટું ઉમેરી દઈશું। આ રીતે ટમેટું ઉમેર્યા બાદ આપણે ઢાંકણ ઢાંકીને પાછું 1/2 મિનિટ માટે થવા દઈશું। હવે ત્યારબાદ આપણે ચેક કરીશું તો આપણો ડુંગળી અને ટમેટા એકદમ સરસ રીતે
થઈ ગયા છે તો હવે તેમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મેં 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કરી રહી છું જેટલું તમને તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને 1 ચમચી મેં ધાણા જીરું લઈ લીધું છે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આને 2-3 મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો પડતાના ગ્રેવીનો કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે રીંગણને સાથે સાથે જે લસણની કળીઓ એડ કરી હતી એને બધાને સાથે જ મિક્સ કરીને આપણે પીસી લીધા છે તમે જોઈ શકો છો હવે એ બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે એમાં આપણે રીંગણના માપનું મીઠું ઉમેરી દઈશું હવે આ બધું સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે થવા દઈશું હવે તમે જોઈ શકો છો કે આપણું રીંગણનું ભરતું એકદમ તૈયાર થઈ ગયું છે કલર પણ એકદમ સરસ લાગી રહ્યો છે તો હવે આપણું રીંગણનું ભરતું બિલકુલ તૈયાર થઈ ગયું છે હવે આખરમાં આપણે 1 ચમચી ઘી ઉમેરીશું જેનાથી આપણા ભરતાનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ બની જાય છે તો આ 1 ચમચી ઘી તમે જરૂરથી ઉમેરજો જેથી કરીને તમારું ભરતું એકદમ ટેસ્ટી બને છે તો હવે આપણું ભરતું બિલકુલ તૈયાર થઈ ગયું છે તો એને આપણે એક પ્લેટ કે કડાઈમાં કાઢી લઈશું અને લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરી લઈશું હવે ભરતાને આ રીતે મેં એક નાની કડાઈમાં કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે હવે એના ઉપરથી લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી લઈશું જો તમને અમારે કાઠિયાવાડી રીંગણના ભરથાની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી ધન્યવાદ